બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા સંચાલકો છેલ્લા કેટલાક દિવસથી આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ગૌશાળાની ગાયોને છોડી મૂકી સરકાર સામે દેખાવ કરી રહ્યા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે સરકારે ગૌશાળાઓને મે એપ્રિલ માસમાં પશુ નિભાવ માટે સહાય કરી હતી, ત્યારબાદ આ સહાય બંધ કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ કોરોનાના કારણે ગૌશાળામાં આવતા દાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. માટે ગૌશાળા સંચાલકોને ગાયોનો નિભાવ કરવો કઠિન બન્યો છે. સરકારે ગૌશાળામાં સહાય આપવાની વારંવાર માંગ કરવામાં છતાં સરકારે સહાય ના આપતા અંતે ગૌશાળા સંચાલકો આક્રમક બન્યા છે. તાજેતરમાં લાખણી અને થરાદ તાલુકામાં પણ ગૌશાળામાંથી ગાયોને છોડી મુકાઈ હતી, ત્યારે આજે દિયોદર તાલુકાના ચીબડા ગામે આવેલી ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયોને ગ્રામ પંચાયત કચેરીમાં છોડી મુકાઈ હતી અને સરકાર સામે સહાય આપવાની માંગ કરી હતી. શ્રી નકલંગ ભગવાન ગૌશાળા ચીબડા, આજે આમ તો સરકારે અમને 2 મહિના સહાય આપી દીધી, પણ વચ્ચે દાદા હવેથી બંધ કરી નાખી દે અને મહામારી આવી હોય કોવિડ હોવાથી હાલ કોઈ દાન આવતું નથી, એટલે આ ગાયો નિભાવવાનું મુશ્કેલ થયું છે. એટલે અમારે હાલ ના છૂટકે પંચાયતને ગાયો સોંપવી પડી છે. સરકારમાં વારંવાર રજૂઆતો ખૂબ કરી છે, મામલતદારમાં કરી, કલેક્ટરમાં કરી, મુખ્યમંત્રી સુધી કરી, પણ અમારી વાત કોઈ સાંભળી નથી. એટલે અમારે હવે ના છૂટકે આ રીવા પગલું લેવું પડ્યું છે અને સરકાર તાત્કાલિક આનો કંઈક નિર્ણય લાવે અને અમને સહાય આપવાનું ચાલુ કરે. અને આજરોજ અમે ગાયો પંચાયતમાં સોંપી છે. જય ગૌ માતા. આજરોજ શ્રી નકલંગ ભગવાન ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત નકલંગ ગૌશાળાના સંચાલકો જે 280 જેટલી ગાયો જે ગૌશાળામાં છે એ તમામ ગાયો બહાર કાઢી અને પંચાયત કચેરી લઈ આવ્યા. આમ તો કોવિડ-19 મહામારીના લીધે અત્યારે બહારનું જે દાન આવતું હતું એ બિલકુલ દાન આવતું નથી અને ગાયોનું જે નિભાવવાનું જે છે એ કઠિન બન્યું છે. એટલે ના છૂટકે સંચાલકોએ અહીંયા ગાયો મૂકી છે. સરકારે ફક્ત 2 મહિના જ ગાયો માટે ગાય દીઠ 25 રૂપિયા લેખે સહાય આપી હતી, જે આજે અત્યારે બંધ છે. ગાય ગૌશાળાના સંચાલકો મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી, પણ એનો કોઈ ઉકેલ આવેલ નથી. એટલે અત્યારે અમે જે સંચાલકો છે એમને સમજાવટથી ગાયોને વાટિકામાં ચરાવી અને પાછી લઈ જવા માટે સમજાવે છે, પણ સરકાર હવે જો તાત્કાલિક એના માટે કોઈ નિર્ણય નહીં લે તો આ 300 જેટલા જે પશુધન છે એને નિભાવવાનું બહુ મુશ્કેલ બની રહે છે. એટલે સરકારશ્રીને હું સરપંચ તરીકે વિનંતી કરું છું કે એના માટે કંઈક રસ્તો નીકળે.